મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ભલે દેશભરમાં ખાદીનું કપડું ખરીદવામાં આવતું હોય પણ પાટણમાં ખાદીનું કફન ખરીદવાની પહેલીવાર ઘટના બની છે જી હા આ વાત સત્ય છે છેલ્લા થોડાક દિવસોમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં બનેલ રેપ વિથ મર્ડરની ઘટનાઓના પગલે પાટણના મહિલા વકીલ તેમજ અન્ય મહિલાઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને આરોપીઓ માટે ખાદીના કફન ખરીદવાની અને દેશમાં થતા સ્ત્રી અત્યાચારનો વિરોધ નોંધાવ્યો હતો પાટણના જાણીતા મહિલા વકીલ જોશનાબેન નાથે દેશમાં થતી બળાત્કારની ઘટનાઓ અને સ્ત્રી અત્યાચારને લઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને આ કૃત્ય કરનારાઓને કડકમાં કડક સજા કરવા અંગેની માંગણી કરી હતી બેનો ઉપર જે સષણ વધી ગયું છે ને એમ આમણા જે જધન્ય કૃત્યો થઈ રહ્યા છે બળાત્કાર રેપ વિથ મર્ડર જેવા એની સામે અમને ખૂબ જ આક્રોશ અને ખૂબ જ અમે આ ઘટનાનો વિરોધ કરીએ છીએ અને આજે હું મહિલા એડવોકેટ તરીકે એક મહિલા તરીકે મારી ફરજમાં આવે છે કે રોકવાના રીતે પ્રયત્ન થાય એમાં મારું યોગદાન હોવું જોઈએ એટલા માટે હું આજે ગાંધી જયંતિ નિમિત્તે અહીંયાથી ખાદી રૂપી કફન ખરીદું છું અને બાળાત્કારી માટે અને જે જે રાજ્યમાં જે જે જગ્યાએ જ્યાં પણ આવા બળાત્કાર થશે રેપ વિથ મર્ડર જે કૃત્ય ત્યાં આગળ અમે આ ખાદી કફન રૂપે મોકલીશું ત્યાં હજી જયંતિ નિમિત્તે બધા ઘણા બધા કાર્ય ખાદી ખરીદવાયા તેમાં વકીલબેન શ્રી જોશનાબેન નાથ જે પાટણના અગ્રણી ભાજપના પ્રમુખ છે વત્તા મહિલા મંડળના આગેવાન છે તેમને આ કફન ખરીદ્યું એમને પોતાએ પહેલા પહેલી જો પહેલ કરી ગુજરાતની અંદર કફન ખરીદવાની અને આરોપીઓને આપવા માટે નહીં કે એને કડકમાં કડક સજા થાય આવો કોઈ પણ રેપ કેસ કોઈ પણ શહેરમાં કે કોઈ પણ રાજ્યમાં થવો ના જોઈએ